મારે તકલીફ એવી છે, હું વિધવા છું, મારી પરિસ્થિતિ નથી. સરકારી સ્કૂલમાં ભણાવી શકું છું, પ્રાઇવેટમાં નહીં ભણાવી શકું, મજૂરી કરી ખાઉં છું અને હું રૂમમાં ભાડાના મકાનમાં રહું છું. આ લોકો બે વર્ષ થાય ધક્કા ખાઉં છું, આ લોકો મને ઘસીને ના પાડી દેશે કે નથી તમારો વારો આવવાનો, નથી તમારા છોકરાને પ્રાઇવેટમાં ભણાવો, પ્રાઇવેટમાં મારી પાસે વેજ નથી ભણાવવાનો, તો હું કરી શકું? હું અત્યારે મારી પાસે કોઈ આશરો નથી, 7000 મારી મજૂરી છે અને રૂમ ભાડામાં રહું છું અને 3 મારા છોકરા છે અને પપ્પા નથી, વપ થઈ ગયા, 7 વર્ષ થયા. એટલે મારી વિનંતી છે કે બધા મને ભેળા મળીને થોડીક મદદ કરો અને મને આ સરકારી સ્કૂલમાં મને મારો ન્યાય અપાવો. મારું નામ કાનજી છે. અત્યારે અમે આ સુમન હાઈસ્કૂલમાં આવ્યા છીએ, 18 નંબરમાં. ત્યાં એમ કહે છે કે ગામડાના લોકોનું એડમિશન જ નહીં થાય. એટલે તો આ બધા હું ગામડેથી નહીં આવ્યા હોય? બધાને એમ કે હું અત્યારે ડેડાણથી આવ્યો છું અને મારા મામાનો છોકરો છે અને ગામડે ભણતો અને અહીંયા બેહાડવાનો હતો. સાહેબે અમને એમ કીધું કે તમારે એડમિશન જ નહીં થાય, કે ફોર્મ ખોટું ભરો છો એમ. તો અહીંયા ગામડાવાળાને નહીં બેહાડવાના તો કોને આવ્યા છે, ક્યાંથી? સુરતમાંથી જ બધા આવ્યા છે. જાદવ બિપિનભાઈ, હું કડિયા કામ મજૂરી કામ કરું છું ને સરકારી સ્કૂલમાં હરિધામમાં કન્યા પ્રાથમિક સ્વામી વિવેકાનંદમાં છોકરો વિદ્યાર્થી હતો. ત્યાં મીટિંગ થતી હતી કે આપણે ચુમુનમાં સરકારીમાં તે મીટિંગમાં એમ કહેતા સરકારીમાં જ આપણે છોકરાને ત્યાં એડમિશન મળી જશે, બરાબર? ત્યારે વાતું કરતા, અત્યારે એડમિશન લેવા આવ્યા તે એમ કીધું કે અત્યારે જગ્યા બચ્ચો ચાલે, ઉપર હોલ ખાલી જ છે, ઉપર બરાબર 2 હોલ ખાલી છે, બરાબર? તોય એમ કહેશે હજી 80% ઉપરને 81.58 સુધીના લઈ લીધા છે, બરાબર? નીચેના ટકાવારી છે એને લેતા નથી, બરાબર? અમારે મજૂરી કામવાળાને ક્યાં જવું? ઉપર રૂમ તો ખાલી જ છે, હોલ તો 2 ખાલી છે. સરને પૂછ્યું તો સરે એમ કીધું કે 81 ઉપરના હોય એ જ ઉપર દાદર સળ નીચે રહે કે એમ આપણને સવાલ કર્યો હતો એને, બરાબર? સરકારને એટલી વિનંતી છે કે અમને ન્યાય અપાવવામાં, બરાબર? હોલ તો ખાલી જ છે ઉપર. સંજયભાઈ પોપટભાઈ રાઠ, તકલીફ એ છે કે સરકારી સ્કૂલમાં આપણે બાપા સીતારામ 300 નંબરમાં ભણે છે મારા છોકરીઓ, ને ત્યાંથી એમ કહેલું કે આ સ્કૂલમાં તમે જાઓ તમને એડમિશન મળી જાય. તો અહીંયા આવીને પૂછ્યું તો કે 90% ઉપર જે હશે એને એ મેરિટમાં નામ નીકળે એ પ્રમાણે નામ લેવામાં આવશે અને એટલા છોકરાઓને લેવામાં આવશે. પણ અહીંયા જાણ્યું તો 81% કહે છે, પણ 90% ઉપરના જ લીધેલા છે, 90 થી ઉપર 90 અંદર નહીં. બોલે છે 81%નું, પણ 81% વાળાને કોઈને લીધેલા નથી. ને મારે છોકરીઓ છે એને 78% આવેલા છે, 78.53 બરાબર. તો એ લોકોને એમ કહે છે કે 17 તારીખે આવો, કદાચ નવું લિસ્ટ નીકળે ને એમાં તમારું નામ આવે. તો નાનલા માણસ હોય ને ભાડેથી રહેતા હોય, એકલા ઉપર ઘર હાલતું હોય, સરકારી સ્કૂલમાં ભણાવી ગયા હોય, પ્રાઇવેટમાં ભણાવી ન ગયા હોય, તો એને અમારે કઈ જગ્યા પર જવું? ત્યાંથી મોકલે છે કે તમે સરકારીમાં ભણાવો. તમે બાળકોનું ભણતર ખરાબ કરો, માં તમે બાળમજૂરીથી દૂર રાખો બાળકોને, પણ એનાથી આ ઊંધો જ મતલબ થાય છે. કંઈ સરકારીમાં ક્યાંય એડમિશન મળતા નથી, પ્રાઇવેટમાં જાય તો એમાં બી ટકાવારી માગે, સરકારીમાં ટકાવારી માગે, તો જવું તો ક્યાં જવું? મારું નામ રાજુભાઈ ગોહિલ છે. પૂણા ગામ સુમલ સ્કૂલમાં અમે આવ્યા છીએ અમારા વિદ્યાર્થીને એડમિશન લેવા માટે, પણ આ લોકોએ 81% મેરિટ અટકાવેલું છે અને એમ કહે છે કે 246 ભરતી કરવાની છે. અમારે સરકારશ્રીની એવી નમ્ર વિનંતી છે કે આ બાકીના જે વિદ્યાર્થીઓ છે ઓછી ટકાવારી છે અને બીજા નંબરમાં જે પ્રાઇવેટમાં ભણાવી શકે એવા પોઝિશનમાં છે નહીં, આવા લોકોને અહીંયા આ શાળાની અંદર પ્રવેશ આપે એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. અને સાહેબશ્રીનું એવું કહેવાનું છે કે અમે 240 ઉપર લઈ શકીએ એમ અમારી પોઝિશન છે નહીં અને ક્લાસનું વધારે માગણી મૂકી છે, એવો આ બધા વાલીઓને એવો એ રીતનો જવાબ આપે છે. તો અમારી નમ્ર વિનંતી છે કે આ બીજા વિદ્યાર્થીઓને આ શાળાની અંદર પ્રવેશ આપે એવી અમારી અપીલ છે. 78% આવેલા છે. શું કીધું સાહેબે? સાહેબે તો ના પાડી દીધી. 88 વાળાને લઈ છે. આવા જ અવનવા વિડીયો માટે અબ તકની ચેનલ ને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.